नमस्कार दोस्तों, आज नवेम्बर महीनानी शुरुआत थई छे। आना नवेम्बर महीनानी अंदर घणा बधा नियमोमां फेरफार थया छे, तो आ साथे घणा बधा नवा नियमो पण आव्या छे। आ तमाम नियमो विशे आपणा विडियोनी अंदर फटाफट जाणी लईए। तो सौथी पहेली अपडेट जोईए तो आज नवेम्बर महीनानी पहेली तारीख छे अने नवेम्बर महीनानी शुरुआतमां आज 19 किलोना कॉमर्शियल गेस सिलिंडरना भावमां 266 रुपयानो वधारो करी देवामां आव्यो छे। तो आ साथे आपणे घरेलू गेसनी वात करीए तो घरेलू गेस सिलिंडरनी किंमतमां कोई पण वधारो करવામાં આવ્યો નથી। ત્યાર પછી દોસ્તો, પેન્શનરોએ પોતાની પેન્શન ચાલુ રાખવા બેંક, પોસ્ટ ઓફિસ અથવા તો નાણાકીય સંસ્થામાં દર વર્ષે જીવન પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે અને આ વખતે જીવન પ્રમાણપત્ર રજૂ કરવાનો સમય 1 ઓક્ટોબરથી લઈને 30 નવેમ્બર રાખવામાં આવ્યો છે। તેથી 30 નવેમ્બર પેન્શનરો માટે છેલ્લી તારીખ રહેશે। ત્યાર પછી દોસ્તો, પેન્શનરો માટે SBI એક નવી સુવિધા શરૂ કરી છે, જે અંતર્ગત હવે પેન્શનરો પોતાનું જીવન પ્રમાણપત્ર ઘરે બેઠા જ વિડીયો કોલ દ્વારા જમા કરાવી શકે છે। અને SBI એ પોતાની આ નવી સુવિધાને વિડીયો લાઇફ સર્ટિફિકેટ સર્વિસ એવું નામ આપ્યું છે। ત્યાર પછી દોસ્તો, રાજ્ય સરકાર દ્વારા દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને રાશનકાર્ડ ધારકોને આજથી ઘઉં, ચોખા, તુવેર દાળ અને કપાસિયા તેલનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે અને આ વખતે રાશનકાર્ડ ધારકોને 1 કિલો વધારાની ખાંડ પણ આપવામાં આવશે, જેમાં રાજ્ય સરકારનું નિયમિત અનાજ ઉપરાંત પ્રધાનમંત્રી અન્ન યોજનાનું મફત અનાજ પણ આપવામાં આવશે। તેથી રાશનકાર્ડ ધારકોને આજથી ડબલ અનાજ વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે। ત્યાર પછી દોસ્તો, જો તમે બેંક ઓફ બરોડાના ગ્રાહકો છો તો બેંક ઓફ બરોડાએ હવે નવો નિયમ બહાર પાડ્યો છે, જે મુજબ બેંક ઓફ બરોડાના ગ્રાહકોએ પૈસા જમા કરાવવા કે ઉપાડવા માટે પણ હવેથી ચાર્જ આપવો પડશે, જેમાં ગ્રાહકોએ 1 મહિનામાં 3 વખત સુધી પોતાના પૈસા જમા કરાવવા માટે કોઈ પણ ચાર્જ આપવો પડશે નહીં, પરંતુ જો ગ્રાહક 4થી વખત પોતાના પૈસા જમા કરાવે છે તો તેમણે 40 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે। ત્યારે જનધન ખાતા ધારકો કોઈ પણ ચાર્જ વગર પોતાના પૈસા જમા કરાવી શકે છે, પરંતુ પોતાના પૈસા ઉપાડવા માટે તેમણે 100 રૂપિયા ચાર્જ તો લાગશે જ। ત્યારે જો દોસ્તો, તમે LPG સિલિન્ડરની ડિલિવરી ઘરે કરાવો છો તો હવેથી LPG સિલિન્ડરની જે ડિલિવરીની સમગ્ર પ્રક્રિયા છે તે બદલાવા જઈ રહી છે, જે મુજબ હવે જો તમે ગેસ બુકિંગ કરાવો છો તો તમારા મોબાઈલ નંબર ઉપર 1 OTP મોકલવામાં આવશે અને જ્યારે પણ ડિલિવરી બોય તમારા ઘરે ડિલિવરી માટે આવે ત્યારે તમારા OTP તેને આપવાનો રહેશે અને તમારો OTP સિસ્ટમ સાથે મેચ થઈ જાય છે ત્યાર પછી જ તમને ગેસ સિલિન્ડર આપવામાં આવશે। ત્યાર પછી દોસ્તો, ભારતીય રેલવે આખા દેશની જેટલી પણ ટ્રેનો છે તેના સમયપત્રકમાં ફેરફાર કરવા જઈ રહી છે, જે મુજબ આજથી ટ્રેનોના સમયપત્રકની અંદર ફેરફાર થવાના છે અને જે બાદ 13,000 મુસાફરોના ટ્રેનોના સમય અને 7,000 માલગાડીના સમયમાં ફેરફાર કરી દેવામાં આવશે અને આ ઉપરાંત દેશમાં દોડતી લગભગ 30 રાજધાની ટ્રેનોના સમયમાં પણ આજથી ફેરફાર કરી દેવામાં આવશે। ત્યાર પછી દોસ્તો, રાજ્યમાં આગામી 1 નવેમ્બર એટલે કે આજથી મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે, તો આજથી 30 નવેમ્બર સુધીના સમયગાળા દરમિયાન મતદાર યાદીની અંદર તમે નામ નોંધણી કરાવી શકો છો, તમારું નામ રદ કરાવી શકો છો અને આ ઉપરાંત અન્ય વિગતોની અંદર સુધારો પણ કરાવી શકશો। ત્યાર પછી દોસ્તો, 1 નવેમ્બર એટલે કે આજથી કેટલાક આઈફોન અને એન્ડ્રોઇડ ફોનની અંદર વોટ્સઅપ સંપૂર્ણપણે બંધ થઈ જવાનું છે, જે આ દોસ્તો આજથી એન્ડ્રોઇડ 4.0.3 આઈસ્ક્રીમ સેન્ડવિચ, iOS 9 અને iOS 2.5.0માં વોટ્સઅપ સંપૂર્ણપણે બંધ થઈ જશે। તો દોસ્તો, આ હતા નવેમ્બર મહિનાના નવા નિયમો જે તમારા માટે જાણવા ખૂબ જ જરૂરી હતા। તો દોસ્તો, તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને એક લાઇક કરી દેજો અને અમારી ગુજ ખબર ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો।